साथ एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। नजर करवामां आव्या समाचार तरफ, जहां बीटीपी ना उम्मीदवार नी पासा हेठळ धरपकड करवामां आवी छे। बीटीपी उम्मीदवार नरेन्द्र राठवा नी पासा हेठळ तेमनी धरपकड समाचार तरफ नजर करवामां आवे तो छोटाउदेपुर बैठक पर बीटीपी ए तेमनो उम्मीदवार जाहिर कर्यो हतो। राष्ट्रीय अध्यक्ष महेश वसावा आदिवासी युवानों साथे आंगे योजी छे बैठक। बीटीपी उम्मीदवार नरेन्द्र राठवा नी जो के पासा हेठळ धरपकड करवामां आवी छे। जो अध्यक्ष महेश वसावा ने आगे जाण पण करी देवामां आवी छे। बीटीपी उम्मीदवार नरेन्द्र राठवानी पासा हेठळ धरपकड करवामां आवी छे। अने नरेश राठवानी जो वात करवामां आवे तो छोटाउदेपुर लोकसभा सीट परथी तेओ चूंटणी लड़ी रह्या छे। आ अंगे आदिवासी युवानोने पण जाण करवामां आवी, नरेन्द्रने छोड़वामां नहीं आवे तो उग्र आंदोलनની चीमकी पण आपवामां आवी छे। नरेन्द्र राठवानी पासा हेठळ धरपकड तेने लईने तेमना समर्थकोमां अने आदिवासी समाजमां भारे रोष अने आक्रोशनो माहोल छे। जो के तमी जे धरपकड़ने लईने हवे आवनारा समयमां राजकीय माहोल पण गरमाई शके छे। छोटाउदेपुर लोकसभा सीट परथी हवे बीटीपी केवी रीते आगळ वधी छे तो जोवुं रहेशे। मकबूल मंसूरी संवाददाता फूले मकबूल पूरी विगत। હું તમને જણાવી દઉં કે આજે છોટાઉદેપુર જે બીટીપી જે છે એ બીટીપી ને ઉમેદવાર જાહેર કર્યો હતો, અને આજે છોટુ વસાવાની જે બીટીપી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છે નરેન્દ્રભાઈ રાઠવા, જેની પાસા હેઠળ તેની અટકાયત કરવામાં આવી છે। ગઈકાલે તે ફોર્મ લેવા ગયો હતો અને ત્યાર પછી જ્યાં એફિડેવિટ કરવા ગયા હતા ત્યાર પછી ત્યાં પોલીસ ત્યાંગડીને આવી અને પોલીસ દુકાન છે તેમ કરીને ત્યાંગડી લઈ ગયા હતા અને ત્યાંની ત્યારે તેની અટકાયત કરવામાં આવી છે। જેને લઈને આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારની અંદર એક આક્રોશ જાગ્યો છે અને આદિવાસીના કેટલાક જેના સમર્થકો છે તેમને ધમકી પણ આપી છે કે આમને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ તો આજે નરેન્દ્ર રાઠવાની અટકાયત કરવામાં આવી છે અને જેને લઈને આ વિસ્તારની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે। મકબૂલ આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો નરેન્દ્ર રાઠવા જો બીટીપીના ઉમેદવાર છે, છોટાઉદેપુર બેઠક પરથી તેઓ તેમની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને તેમની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। આ સમાચાર સાંભળતાની સાથે આદિવાસી સમાજમાં ભારે રોષનો માહોલ છે, જો તેમને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ વાત કહેવામાં આવી છે।